नमस्कार विद्यार्थी मित्रों, आज आपणे पाठ 12 चोपड़ानी इंद्रजाळ पाठनो अभ्यास करीशुं। चोपड़ानी एटले के हिसाब राखवानी नोंधपोथीनी, इंद्रजाळ एटले कावतरू, परंतु अहीं एनो अर्थ लेवानो छे हिसाबमां थती छेतरपिंडी करवी। चोपड़ानी इंद्रजाळ पाठनो साहित्य प्रकार छे आत्मकथाखंड। पाठना लेखक छे चंद्रकांत पंड्या। चंद्रकांत पंड्यानो जन्म 31/8/1920 અને તેમનું મૃત્યુ 13/10/2001માં થયું હતું। ચંદ્રકાંત જેઠાલાલ પંડ્યાનો જન્મ વલસાડ જિલ્લાના ધર્મપુરમાં થયો હતો। તેમણે મુંબઈ યુનિવર્સિટીમાંથી TD ની પદવી મેળવી હતી। સંગીતમાં પણ નિપુણતા મેળવી હતી। શિક્ષક તરીકે હાલોલ અને નવસારીમાં કામગીરી કરી હતી। સામાજિક અને સેવા ક્ષેત્રમાં તેમનું પ્રદાન નોંધપાત્ર છે। બાનો ભીખો ભાગ 1 અને 2, સુદામે દીઠી દ્વારામતી, યુરોપ પ્રવાસ, ઘડીક સંઘ શ્યામરંગનો આફ્રિકાનો પ્રવાસ, વસાહતીઓનું વતન અમેરિકા પ્રવાસ તેમના નોંધપાત્ર પુસ્તકો છે। સાહિત્યિક પત્રકારત્વમાં પણ ચંદ્રકાંત પંડ્યાનું યોગદાન છે। તો વિદ્યાર્થી મિત્રો, સવિસ્તર ઉત્તરમાં આપણે કોષ્ટક બનાવીએ છીએ, એમાં આપણે લખીશું ચોપડાની ઇન્દ્રજાળ પાઠનો સાહિત્ય પ્રકાર આત્મકથાખંડ। પાઠના લેખકનું પૂરું નામ ચંદ્રકાંત જેઠાલાલ પંડ્યા, લેખકનું જન્મ સ્થળ વલસાડ જિલ્લાના ધર્મપુરમાં અને સંદર્ભ ગ્રંથ બાનો ભીખુમાંથી આત્મકથાખંડ લેવામાં આવેલ છે। ભીખુએ બાળપણમાં જોયેલી વ્યાજખોરી અને ગરીબી આત્મકથાખંડમાં રજૂ થઈ છે। અહીં સાહુકારો દ્વારા ગરીબ અભણ લોકોનું કેવું શોષણ થતું તેનું તાદ્રશ્ય ચિત્ર ઉપસાવ્યું છે। આવું માત્ર ગુજરાતમાં જ છે એવું નથી, પણ સમગ્ર ભારતમાં આ પરિસ્થિતિ છે। એક તરફ વ્યાજ પર વ્યાજ ચડાવતા સાહુકારો છે, તો બીજી તરફ એ સાહુકારોના દીકરા તરફ વાત્સલ્ય ભાવ દાખવતા દેણદાર લોકો છે। જીવલાની કરુણ સ્થિતિ જોઈને કિશોર ભીખુમાં સૂક્ષ્મ પરિવર્તન આવે છે, જેના કારણે એ દેવાના ચોપડા ફાડી નાખીને કરજમાંથી મુક્ત કરે છે। પોતાના પિતા અને માતા પણ વ્યાજ વસૂલાતની ઇન્દ્રજાળમાં કેવી રીતે રચ્યા પચ્યા હતા એ નિખાલસતા આ પાઠનું જમાપાસું છે। અહીં ચોપડાની ઇન્દ્રજાળ એટલે કે વ્યાજની એવી જાળ કે જેમાંથી ગરીબ ક્યારેય છટકી શકતો નથી, એનું હૃદયસ્પર્શી આલેખન થયું છે। તો વિદ્યાર્થી મિત્રો, ચોપડાની ઇન્દ્રજાળ પાઠના પેરેગ્રાફનો આપણે અભ્યાસ કરતા પહેલાં પાઠનો ટૂંકમાં સાર, આત્મકથાખંડનો ટૂંકમાં સાર સમજીએ। ચોપડાની ઇન્દ્રજાળ આત્મકથાખંડમાં લેખકે સાહુકારો દ્વારા ભોળી, ગરીબ અને અભણ પ્રજાના થતા શોષણની વાત જીવલાના પાત્ર દ્વારા રજૂ કરી છે। ગરીબ પ્રજા ક્યારેય દેણામાંથી છટકી ન શકે એવી સાહુકારોના ચોપડાની ઇન્દ્રજાળ સમગ્ર ભારતમાં પથરાયેલી હતી। મુદલ પર ચડતા વ્યાજની રકમ એટલી હદ સુધી પહોંચી જતી હોય છે કે આ ગરીબ પ્રજા બધી રીતે પાયમાલ એટલે કે બરબાદ થઈ જાય છે। ભીખુએ આ પરિસ્થિતિ બાળપણમાં જોયેલી, એટલે કે લેખકે આ પરિસ્થિતિ બાળપણમાં જોયેલી। ભીખુના માતા પિતાએ પણ ચોપડાની આવી જ ઇન્દ્રજાળ જીવલાના જીવનમાં બિછાવી હતી। તેમ છતાં જીવલો સાહુકારોના પુત્ર ભીખુ પ્રત્યે વાત્સલ્ય રાખતો હતો। ભીખુએ જાણ્યું કે જીવલાએ કરજ પેટે લીધેલા 300 રૂપિયા પર ચોપડાની ઇન્દ્રજાળે ઘણું બધું વ્યાજ ચડાવી દીધું હતું। આ કરજ યોગ્ય ન લાગતા ભીખુએ એટલે કે લેખકે જીવલાને માથે ચડેલ વ્યાજના ચોપડાના પાના ફાડી નાખ્યા અને તેને ચોપડાની ઇન્દ્રજાળમાંથી મુક્ત કર્યો। તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં ચોપડાની ઇન્દ્રજાળ પાઠના લેખકનો પરિચય તેમજ પાઠનો આત્મકથાખંડનો ટૂંકમાં સાર આપણે સમજ્યા। આવતા લેક્ચરમાં આપણે આત્મકથાખંડના પેરેગ્રાફનો અભ્યાસ કરીશું। આભાર।